नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंतानम, नमो अरिहंतानम, नमो सिद्धानम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोए सर्व साहुणम, नमो लोए सर्व साहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्व पावप्पणासनो, सव्व पावप्पणासनो, मंगलानं च सव्वेसिन, मंगलानं च सव्वेसिन, पद्मं हवै मंगलम्, पद्मं हवै मंगलम्, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, जय सच्चिदानंद, जय सच्चिदानंद, जय सच्चिदानंद महात्माओं, चलो अपने शुरू करी दादा, हेलो कभी एक्सपेरिमेंट चाले चर्च कल पहला नो तो आपने सांभरी है लोग नो होमवर्क कश्यप भाई हाँ आज नो होमवर्क के अतु के त्राण शाक भिंडा सरब वो अने रिंगर ना गुण अने फायदा कहवा हेल्थ परमानु अने दादा भगवान ना ज्ञान सिवाय क्या इंटरेस्ट रहो ते ते जो हाँ जय सच्चिदानंद हाँ जय सच्चिदानंद मैं आज भिंडा नो जे कैल्शियम कार्बोहाइड्रेट पोटेशियम फॉस्फरस वगैरे वगैरे आपने मळे छे अने मैं आजे हूँ आज दादा भगवान हेल्थ में भणवामां अने रमवामां सिंसियर रह्यो हतो अने मम्मी ने काम करवामां पण सिंसियर रह्यो हतो ओके वेरी गुड देवम जय सच्चिदानंद आज तो हूं बदा मा सिंसियर रहयो तो बोलो बदा मा એટલે લે ભણવામાં રમવામાં અને દાદા ભગવાન જેવા બનવામાં અને હેલ્થ માટે હેલ્થ માં ભી બન્યો તો આજે મન નતો ભાવતો તો ભી મે ખઈ લીધો તો શું નતું ભાવતું આજે પુલ્લા બનાવ્યા મન નતા ભાવતા શું બનાવેલું પુલ્લા પુલ્લા ઓકે તારા મેં ખાઈ લીધા વેરી ગુડ તારા આજે સચ્ચિદાનંદ આજે તો હું બધામાં સિન્સિયર રહેલો છું ભણવામાં દાદા ભગવાનમાં પછી હેલ્થમાં અને ભણવામાં અને આજે જમવામાં શાંતિથી ખાઈ લીધું અને મમ્મીને હેલ્પ કરાવી Oh, very good. Samyak? રીંગણ નું કાલે રિસર્ચ કરીને આવજે રીંગણ ને શું ફાયદા થાય હા કે સમ્યક હા આજે તો મારે રીંગણ ના ફાયદા કહેવાના છે તો તેમાંથી આયન ને એવું બધું મળે અને પછી શક્તિ મળે
રીંગણ થી શું મળે? શક્તિ. શક્તિ મળે. ઓકે, તો સાંભળ્યું તારક? હા. ના, ને બીજું શું મળે? રિસર્ચ કરવાનું. કયા વિટામિન મળે? આયર્ન. ઓ વેરી ગુડ. ઓ આયર્ન સા નો. હા, રીંગણ બટેકા ને આયર્ન. આયર્ન સેના માટે કામ આવે ખબર છે? આપણા શરીરમાં હાડકા માટે ખબર છે? લોહી બને. અને લોહી ના બને તો શું થાય? લોહી ના બને તો બોલો. મારું લેસન હજુ બાકી છે. ઓ બોલ દે, તું બોલ ને. મારે હું આજે તો બધામાં સિન્સિયર જ રહ્યો છું, ભણવામાં ને બધામાં. અને સેવા કરીએ તો આજે મેં અમારે ત્યાં સમર્પણ વિધિ હતી, તો મેં બધા મહાત્માને પાણી પીવડાવ્યું. વેરી ગુડ, વેરી ગુડ. રુદ્ર જય સચ્ચિદાનંદ. આજે તો હું બધામાં સિન્સિયર રહ્યો છું. અને આજે મારું ભાવતું શાક હતું સરકવાનું. અને આજે મેં મમ્મીને બધા વાસણો બહાર મૂકવામાં હેલ્પ કરી. ઓકે, કમ ઓન, ડીડ યુ ડુ એની હોમવર્ક? યા. ઓકે, લેટ અસ હિયર યોર હોમવર્ક. આઈ ડીડ નોટ લાઈક અરિંગના new shark, but then I remember in satsang I have to eat what I have to eat, and I eat what I get. So did you eat the ringra shark? Yes. Okay. Yes. Did you hear why it is very good? Did you hear and the reading? Did you add some samyakbhai? Did you hear some samyakbhai why the ringra is very good? Yeah. Okay, ba dadi ma will explain to you. Go ahead. Yeah. One more thing. Go ahead. The last satsang I heard I shouldn't read while I eat, so I did that. I did not read while I ate. Okay, very good. How is our TV watching? My TV watching is now good. How did? Very less. Did you stop when your parents tell you to stop? Yes, or sometimes I'll just set a timer and then when time runs, I go turn it off. Timing it, very good. Okay, very good. Yes. Prahar. Hey, Satchidanand. Aaje hu badha ma sincere rahyo chu. Pachi ringan shak na ena thi faido che ki આપણું છે ને બ્લડ પ્યોરીફાય થાય, એનાથી સારું પ્યોરીફાય થાય. પછી સરગવાનું શાક થી ડાયજેશન, આવી રીંગણનું શાક થી જ આપણું ડાયજેસ્ટિંગ સિસ્ટમ સરખું થાય. વેરી ગુડ, વેરી, બહુ બહુ સરસ કામ કર્યું તમે. આ બધાય સાંભળ્યું ને? ઓકે, મારે પાઉંભાજી નું શાક બન્યું છે, અને મમ્મી મને અત્યારે સાંજે પાઉંભાજી નું શાક કરી દીધું. કેવું નતું પડ્યું,
અને આજે હું કરી આપણે આપણને શક્તિ મળે સરગવા આપણે પાણી સવારે બાફીને પીએ તો એનાથી આપણા સાંધામાં જે દુખાવા હોય એ બધા મટી થાય રોગપ્રતિકારક શક્તિ આપણે વધે એના પાંદડાથી આપણે ભાજી બનાવીએ પાનો પાવડર પણ આવે ને અને આપણે મોરિંગા ઓકે વેરી ગુડ હા બહુ સરસ બહુ તમે લોકોએ બહુ રિસર્ચ કર્યું છે એટલે બધા ફાયદા ખબર પડે પ્રદીપ દાદા સાંભળ્યું તમે કે આપણે ત્રણ વસ્તુની સિન્સિયરિટીમાં છે કઈ દેવમ કઈ ત્રણ વસ્તુ છે સિન્સિયરિટી માટે હેલ્થ દાદા ભગવાન જો બનવું અને સ્ટડી ઓકે તો એના માટે આ લોકો સિન્સિયર રહે છે પણ આપણે આપણે સિન્સિયર છે કે નહીં એ કેને કહેવું પડે પ્રદીપ દાદા સવારે આટલા વાગે ઉઠવાનું છે એટલે પછીથી એટલા વાગે આપણી આંખ ખુલી જાય એટલે પછી આપણું મન આપણની બુદ્ધિ બધું બતાડે કે હમણાં 5 મિનિટ પછી ઉઠું છું તો સિન્સિયર એને કહેવાય કે એક વખત નક્કી કર્યું હોય એટલે પછી એ મનની વાતોમાં બુદ્ધિની વાતોમાં કોઈ જગ્યાએ આવે નહીં એ માને નહીં અને પછી નક્કી કર્યું એટલે પ્રમાણે એને સિન્સિયરલી એને નક્કી કર્યું કે આટલા વાગે ઉઠું એટલે ઉઠી જાય પછી એને આખું રૂટિન ગોઠવેલું હોય કે મારે ભક્તિ કરવી કે રીડિંગ કરવું કે એક્સરસાઇઝ કરવી તો એ પ્રમાણે એને ફોલો એ સિન્સિયરલી કર્યા જ કરે એને સિન્સિયર કહેવાય કોઈ પણ પરિસ્થિતિ આવે તો લગભગ બને ત્યાં સુધી એ એમાં એ કોમ્પ્રોમાઇઝ ના કરે અપવાદ કેસ હોય કે હેલ્થ બરાબર ના હોય કે બીજું કોઈ એવું કારણ હોય તો પણ એના લક્ષ્યમાંથી તો એ જાય જ નહીં એટલે હંમેશા આપણે જો આગળ વધવું હોય તો પહેલા તો આપણે એક રોડ મેપ એટલે કે આપણે એક મેપ નક્કી કરવો જોઈએ કે મારે સવારથી સાંજ સુધીમાં મારી આ ઉંમરમાં મને શું શું કામ કરવું જોઈએ તો કે ફર્સ્ટ તો કે મારે કેટલા વાગે ઉઠવું જોઈએ કેમ ઉઠવું જોઈએ એ ઉઠ્યા પછીથી મારે કઈ જાતની એક્ટિવિટીઝ બધી ગોઠવવી જોઈએ સમજો કે આપણે કોઈ પણ ચીજ ખાઈએ પણ ડાયજેસ્ટ ન થાય તો કોઈ પણ વસ્તુ આપણે વાંચીએ પણ આપણને મેમરીમાં જ ના રહેતો તો એને માટે આપણી એક સિસ્ટમ હોવી જોઈએ કે પહેલામાં પહેલા દરેક વસ્તુની સમજણ દાદા ભગવાને આખી જિંદગી સત્સંગમાં એક જ પોઈન્ટ ઉપર વધારે ને વધારે ભાર દેતા હતા કે તમે વાતને સમજો તમે સમજી લેશો પછી તમને વાંધો આવશે નહીં અને બીજો પોઈન્ટ એવો હતો એમનો કે પારિણામિક દ્રષ્ટિ એટલે કે હું જે કંઈ પણ કરું છું એનું પરિણામ શું આવશે એ આપણને ખબર હોવી જોઈએ એટલે કે આપણી સિન્સિયરિટી ભણવા તરફ આપણી સિન્સિયરિટી હેલ્થ તરફ આપણી સિન્સિયરિટી દાદા ભગવાન તરફ આપણી સિન્સિયરિટી બ્રાઇટ ફ્યુચર તરફ ક્યારે રહે કે આપણને એનું પરિણામ ખબર હોવી જોઈએ તો કે જો આપણી પાસે 24 અવર્સ એટલે 24 કલાક છે 24 કલાકની અંદર આપણે કેલ્ક્યુલેશન મૂકીએ તો કેટલા કલાક સુવામાં જાય કેટલા કલાક નાવા ધોવામાં એમાં જાય કેટલા કલાક બીજા જનરલમાં જાય તો આપણા પોતાના માટે કેટલો સમય રહે છે એ સમયનો આપણે બરાબર પ્રોપર યુઝ કરી લેવો જોઈએ એ કેલ્ક્યુલેશન આપણને આવડવું જોઈએ એટલે દાદા ભગવાન શું કરતા તો કે જેટલો કમ્પલસરી છે એની અંદર તમે કશું કરી શકો નહીં પણ જે કમ્પલસરી છે એટલે સમજો કે દાખલા તરીકે તમારે અહીંથી સ્કૂલમાં જવાનું હોય
તો તમને અહીંથી અડધો કલાક થાય એટલે એની અંદર તમે શું કરી શકો, તો એ તમને ગોઠવણી કરતા આવડવું જોઈએ. એટલે સ્કૂલમાં અહીંથી રિક્ષામાં જઉં છું કે કાર પર જઉં છું કે એક્ટિવા પર જઉં છું, તો મારે એ અડધો કલાકનો યુઝ કેવી રીતે કરવો જોઈએ. ડ્રાઇવિંગ પણ બરાબર કરતા હોય તો ડ્રાઇવિંગનું ધ્યાન રાખવું પડે. એવી રીતે દાદા ભગવાન દરેક સમયને કેવી રીતે પોતાના માટે કાઢી લેવો, એનો પોતાનો જે ધ્યેય છે, મેં જે નક્કી કર્યું છે એના માટે મને સમય ક્યાંથી મળે અને કેવી રીતે કાઢવો, એ બધું દાદા ભગવાન પાસે શીખવા જેવું હતું. અને નહીં તો શું થાય, તો કે આપણે નક્કી કર્યું હોય અને આપણે સિન્સિયર રહીએ પણ ખરા, પણ તમે ઓબ્ઝર્વ કરશો તો તમને ખબર પડશે કે આખા દિવસ દરમિયાન મારો સમય વેસ્ટ કેટલો ગયો. હંમેશા વેસ્ટને આપણે કવર કરી લેવું જોઈએ, એમાંથી આપણને કેવી રીતે રિટર્ન થાય, આપણને ફાયદો થાય એ શીખવું જોઈએ. જે ફરજિયાત સૂઈ જવાનું છે એમાં તો અમુક જ વસ્તુ થઈ શકે, ખાવા માટે જે સમય છે એની અંદર ખાતા પણ કેમ શીખવું જોઈએ, એ પણ બહુ દાદા ભગવાને શીખવાડ્યું છે, એ પણ શીખવાની જરૂર છે. એવી રીતે આપણે નાતા ધોતા હોઈએ, આપણી બધી વસ્તુઓ હોય તો એની અંદર પણ દાદા ભગવાને ઘણી બધી શીખવાડ્યું છે, તો કે જેની જેટલી જરૂરિયાત હોય એટલા માપથી જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. કોઈ પણ વસ્તુને વેસ્ટેજ નહીં થવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે આ તમે જેમ જેમ આગળ સત્સંગના ટચમાં છો એટલે તમને આપતા પુત્રો દ્વારા બધું જાણવા મળશે કે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવો, સમયનો ઉપયોગ કેવી રીતે કરવો, વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ, એ બધું તમને શીખવા મળશે. અત્યારે અમે બધા એ રસ્તા ઉપર છીએ, અમે એક એક વસ્તુ તરફ દાદા ભગવાનની કૃપાથી જ્યાં જ્યાં લાઈટ પડે છે એટલે કે સમજાય છે એ જગ્યા પર બધું ચેન્જ થતું જાય છે. એમ કરતા કરતા આપણા જીવનની અંદર સૌથી મોટામાં મોટો દાદા ભગવાનની વાત એક જ હતી કે ઓબ્ઝર્વેશન. એ પોતે એવું કહેતા હતા કે હું વર્લ્ડની ઓબ્ઝર્વેટરી છું. શેની ઓબ્ઝર્વેટરી છું? વર્લ્ડની. એટલે કે જો દાદા ભગવાને એક બહુ સુંદર વાત કરી છે તમને કહું. આજે મને વિચાર આવ્યો, દાદા ભગવાને કહ્યું કે આખા જગતના જીવોનું દુઃખ મને હો અને મારું સુખ જીવ માત્રને હો. એ ક્યારે બોલ્યા હશે? ક્યારે બોલ્યા હશે? તો કે એમણે એમણે એમના જીવનમાં, હું એક અનુમાન કરું છું કે એમણે સુખ પોતાનું શું છે અને જગતના દુઃખો શું છે એ સુખ દુઃખની એમને પરફેક્ટ એમને એક્સપિરિયન્સ હોવો જોઈએ અને એની ડિમાર્કેશન હોવી જોઈએ અને એ દુઃખ ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે એનું પૂરેપૂરું નોલેજ એમને હોવું જોઈએ કે સુખ શું છે અને દુઃખ શું છે, અને ત્યાર પછી જ એમણે નક્કી કર્યું હોવું જોઈએ. કારણ કે એવી રીતે અત્યારે તમે આપણે બધા સત્સંગમાં જોડાયા છે તો દાદાની એક એક વાતને આપણે સમજવાની જરૂર છે અને એમાં પોતાની જાતને ઓબ્ઝર્વેશન કરવી એ તો બહુ જ મોટી વસ્તુ છે. એ કોઈ બીજા શાસ્ત્રોમાં લખી હશે કે નહીં મને ખબર નથી, પણ દાદા ભગવાન પાસેથી બધું આ શીખવા મળ્યું છે. અને એ દાદા અમને કેવી રીતે કહેતા હતા, તો કે તમારો સવારમાં ઉઠો પછીથી તમારે કલાક બે કલાક થાય એટલે તમારે જોઈ લેવાનું કે ક્યાં ક્યાં તમે આજ્ઞા ચૂકી ગયા, શું શું ભૂલો થઈ, ક્યાં ક્યાં પ્રતિક્રમણ કરવાના છે, એટલે પછી પાછું આપણે પુરસાદ કરવો, પછી થોડું થાય એટલે ફરી પાછું ચેક કરવું, એને શું કહેવાય? ઓબ્ઝર્વેશન. કે આપણને આપણી જાતને જોતા શીખે તો જ ખબર પડે ને કે આપણી ભૂલો શું થાય છે. તમે સિન્સિયર કયા આધારે રહો? કોઈ પણ માણસ કઈ રીતે સિન્સિયર રહે? તો કે એ પોતે ઓબ્ઝર્વેશન એટલે કે એલર્ટ હોય, એને બધી વસ્તુની ખબર હોય કે એનું પરિણામ આવું આવશે, તો પછી ત્યાંથી એ પાછો જાય, નક્કી કરે અથવા તો સિસ્ટમને ગોઠવે, શક્તિ માંગે, કંઈ પણ કરે. પણ જો એના મગજમાં એ ચીજ જ હોય જ નહીં તો ખ્યાલ આવ્યો ને?
દાદા ભગવાને જે પ્રાપ્ત મન વચન કાયાથી કોઈ જીવને દુઃખ ન હો એ જે એમણે પ્રાર્થનામાં પ્રાતવિધિમાં મૂક્યું છે એ દાદા ભગવાનને મહાત્માઓએ અને આપતા પુત્રોએ બધાએ જેને જેને જોયા છે એ દાદા ભગવાન એ રીતે જીવતા હતા એ એમને શાસ્ત્રોમાંથી કે એમને વિચાર આવીને બોલેલા નથી દાદા ભગવાનની એકે એક વાત એમના ચારિત્રમાં એમના અનુભવમાં હતી અને એ વસ્તુ આપણને આપેલી છે એટલે આપણે જેટલો વિનય કરતા જઈશું નક્કી કરીશું કે દાદા મને ભણવામાં સિન્સિયર રહેવું છે મને શક્તિ આપો અને મારી તો તમને ધીરે ધીરે શક્તિ મળ્યા કરશે કારણ કે હજુ પણ હું તમને ફરી ફરી કહું છું કે દાદા ભગવાને ધીસ ઇઝ ધ કેશ બેંક છે કેશ બેંક એટલે શું કેશ બેંક એટલે શું પૈસા આપણને મળે કેશ બેંક એટલે તમે દાખલા તરીકે આપણે તો ખાતામાં પૈસા હોય તો જ બેંક આપે અથવા તો કાર્ડ નાખીએ તો જ પૈસા મળે એવું હોય કે નહીં અથવા તો ક્રેડિટ કાર્ડ હશે એમાં કઈક હશે મને બહુ નોલેજ નથી પણ દાદા ભગવાન પાસે તો કેવું છે કે તમે બાય હાર્ટ પ્રે કરો એટલે તરત તમને મળી જાય હવે એ વાત તો એ પોતે બોલતા હતા પણ આજે મને અનુભવમાં બધું એમની કૃપાથી અનુભવમાં આવે છે કે દાદા ભગવાન કેશ બેંક છે એ બોલતો હતો અને આજે બી બોલું છું પણ એ કેશ બેંક એ અનુભવ થાય છે પણ છતાં સમજાતા નથી દાદા મને એટલે હું એમને ઓળખી શકતો જ નથી ફક્ત મારી પાસે શબ્દો જ છે શું છે કે હું હજુ એમને ઓળખાણ નથી પડતી મને કે દાદા શું છે પણ એટલું જાણું છું કે દાદા એ કહ્યું હોય અને એ પ્રમાણે ગાંડી ગેલી ભાષામાં પણ બોલી ગયો પણ એનું રિઝલ્ટ મળે છે તો આપણે તો રિઝલ્ટ સાથે કામ છે ને તો તમે આવું કરજો બરાબર આપણે કોઈ કહ્યું વિધિ તારો હોમવર્ક બોલો હા મેં ત્રણ જે શાક હતા એના ગુણો ફાઇન્ડ કર્યા છે હા સરગવાના ગુણ એ છે કે દૂધ હોય ને એનાથી 17 ગણું કેલ્શિયમ પાલક થી 25 ગણું આયર્ન સંતરા થી 7 ગણું વિટામિન કેળા થી 3 ગણું પોટેશિયમ અને ગાજર થી 10 ગણું બીટા કેરોટીન અને ભીંડામાં પ્રોટીન વિટામિન કાર્બોહાઈડ્રેટ ડાય કાર્બોહાઈડ્રેટ જેવા સારા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ હોય છે અને ચીકાશ હોય એના કારણે ઘણી બીમારીઓને ઠીક કરી શકે છે અને ભીંડાનો ઉપયોગ મગજના વિકાસમાં થાય છે પછી રીંગણ એ રીંગણ એ આપણી અંદર જે ફેરી એન્ડલ્સ નામના જે તત્વો હોય છે એને સેલને બ્રેક એટલે ડેમેજ કરવા માટે જવાબદાર હોય છે એટલે આ રીંગણ આપણે ખાઈએ તો એ જે ડેમેજ થાય એનાથી સ્ટોપ થઈ શકે છે ડેમેજ પછી રીંગણ હૃદય માટે ખૂબ ઉપયોગી છે અને તે બીપી જો બીપી કંટ્રોલમાં ના આવતું હોય તો બીપીને બી એ કંટ્રોલમાં લાવી શકે છે રીંગણ અને રીંગણથી યાદ શક્તિ પણ સારી રહે છે અને રીંગણથી મગજનો વિકાસ પણ સારો થાય છે એટલું મને ખબર છે પણ બીજું ખબર નથી પણ સરગવાનું શાક દાદા ભગવાન બહુ ખાતા હતા બીજી આ લખીને પોસ્ટ કરી દેજે બહુ ફાઇન બહુ ફાઇન સરસ તમે રિસર્ચ કર્યું છે ખૂબ ખૂબ તમને ધન્યવાદ હા હા અને આજે હું દાદા ભગવાનના જ્ઞાનમાં બોલો દાદા ભગવાનના જ્ઞાનમાં ભણવામાં અને સેવા સિવાય મેં બીજું કઈ ઇનસિન્સિયર વર્ક કર્યું નથી વેરી ગુડ ખુશી હા જય સચિદાનંદ આજે મેં બધામાં હું સિન્સિયર રહી છું અને આજે મેં આના ગુણો નથી જોયા કારણ કે આજે મમ્મીને કામ હતું ને એટલે તો મમ્મીને હેલ્પ કરવામાં રહી હતી બહુ બહુ સરસ બહુ ભાઈ આમાં કોઈ આજે કહ્યું નહીં કે સ્પેશિયલ પ્રાર્થના કરી દાદાને મેં પણ કરી હતી આ તો બોલો ઓકે વેરી રુદ્ર શું કહેતો હતો તું આજે મેં સરગવાનું શાક ખાધું હતું ઓ વેરી ગુડ તો પ્રહર શું પ્રાર્થના કરી દી આજે શું પ્રહર પ્રાર્થના કરી દી હા હા હે દાદા ભગવાન મને કોઈ પણ
દેખારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અહમ ન દુભાવ. હા, એ તો નવ કલમ માં આવી જાય છે એ પ્રાર્થના આપણે, એ બરાબર છે, એ તો રેગ્યુલર આપણે કરવાય. પણ બીજી પ્રદીપ દાદાએ કહ્યું કે જે તમારે જોઈતું હોય, જે તમારામાં ખામી હોય એની પ્રાર્થના કરવાની, એટલે આપણને શક્તિ મળે. વિધિશાની પ્રાર્થના કરી એ બી કરી. હા, મેં યુથ ફોરમ માં કીધું હતું, મારા જે કઝિન સાથે મારે બનતું નથી, એનો કાલે બર્થડે છે, તો મેં દાદા ભગવાન ને એવી પ્રાર્થના કરી કે હે દાદા ભગવાન, કાલે એનો બર્થડે છે તો મારે કઈ પણ એની સાથે ઝઘડો ના થાય અને મારી શ્યાદવાદ વાણી બોલાય એની સાથે. વેરી ગુડ. હવે જો તમને બધાને જનરલ શીખવાડી દો, બોલો, તમને કામ લાગે તો વિચારીને પ્રાર્થના કરજો. હે દાદા ભગવાન, કુસંગ થી મારું રક્ષણ કરજો. શેનાથી? કુસંગ થી. હે દાદા ભગવાન, કુસંગ થી મારું રક્ષણ કરજો. તમે બીજા આપતા પુત્રો દીપક આનંદજી અને બધા આપતા પુત્રો ને આના વિશે, તમે આ પ્રાર્થના વિશે પૂછજો. હા, પેલા તમે પ્રાર્થના કરી જુઓ કે આ શું વસ્તુ છે, પછી તમને ધીરે ધીરે સમજાશે. હા, કારણ કે કોઈ પણ છોડવો હોય જેને પ્લાન્ટ કહેવાય, એને જો એઝ ઇટ ઇઝ એને સ્ટેપ બાય સ્ટેપ ડેવલપ થવું હોય તો એને કેટલીક વખત બકરાથી, પછીથી કેટલાક નેગેટિવ એટમોસ્ફિયરથી એને પ્રોટેક્ટ કરવો પડે. જેને તમને ખબર છે કે ખેતરમાં બહુ જીવાતો આવી જાય તો એ છોડને ખલાસ કરી નાખે, બરાબર ને? કોઈ વખત ખેતરમાં કોઈ ઢોર બેસી જાય તો એને બધું ખલાસ કરી નાખે. પછી કેટલીક વખત વેધર કુદરતી એવો વરસાદ ને એવું વાતાવરણ ઊભું થાય તો એ પણ પાકને નુકસાન કરે છે. તો આપણે આવ્યા દાદા ભગવાનના માર્ગમાં આપણે આવ્યા છીએ, તો આપણે સર્વે આ ખાસ પ્રાર્થના કરવા જેવી છે કે કુસંગથી મારું રક્ષણ થવું જોઈએ. તો પછી આપણે ધીરે ધીરે આપણે નિરંતર સત્સંગની દુનિયામાં અને આપણી વ્યવહારની પ્યોરિટીની બધા ભાગમાં આપણે આગળ વધી શકીએ, બરાબર? હા, બરાબર. તમને યોગ્ય લાગે તો પ્રાર્થના કરજો. ઓકે, વિધિ લખી નાખજે. હા, ઓકે પ્રહર, ચાલો ચલો ક્વેશ્ચન. પ્રહર, મારે ક્વેશ્ચન નથી, પણ મારે કેવું છે, રીંગણના સાથે કેન્સર, ડેન્ગુ અને એવા બધા ડિસીઝીસ ભી મટી જાય રીંગણના સાથે. ઓકે, એ તો વિધિ દીદી બધું મોકલાવશે આપણે બધું કરીને. ઓકે, હા દીપક દાદા શું કેવું છે તમારે? દાદા એક એક મિનિટ, એક તારો દીપક દાદા ને શું કેવું છે? દીપક દાદા અનમ્યુટ. ઓકે તારક, બોલ તું તારક. આજે સચિદાનંદ. હા, શું કેવું છે? આજે સચિદાનંદ દાદા, મારે ક્વેશ્ચન છે કે આપણે કોઈ બી જો ઝઘડો કરીએ તો વેર બંધાય? હા, જુઓ, ઝઘડો થવો એ હિંસક ભાવ કહેવાય. શું કહેવાય? હિંસક ભાવ. હિંસક ભાવ. ભલે પછી એ સાચી વાત હોય કે ખોટી હોય, પણ કોઈની પણ સાથે ઝઘડો થાય એટલે સામેવાળાને સુખ થાય કે દુઃખ થાય? દુઃખ થાય. દુઃખ થાય. એનો અહમ દુભાય કે પછીથી ના દુભાય? દુભાય. એટલે હંમેશા ઝઘડો એ હંમેશા વેર વધારે જ શું કરે? વેર વધારે. એટલે આપણે મનથી પણ જો નક્કી કરીએ ને કોઈને કે એને બતાવી દઉં તોય પણ એ આપણને ગુનો લાગુ પડે છે. ખ્યાલ આવ્યો? હંમેશા બને ત્યાં સુધી કોઈ પણ જીવને દુઃખ ન હો એ આપણે પ્રાર્થનાની ભાવના કરવા જેવી, અને એ ભૂલ થઈ જાય દાદા પાસે માફી માંગવી કે ફરી કોઈ જીવને દુઃખ ન થાય, આવો ઝઘડો ન કરાય, મને શક્તિ આપો, બરાબર?
બરાબર સારા ઓકે હવે આપણે ટાઈમ થઈ ગયો છે પણ આપણે દીપક દાદાને સાંભળે ત્યાર પહેલા હોમવર્ક આપણે રિપીટ કરીશું સેમ હોમવર્ક અને એક એડ થિંગ કરવાનું હું સિન્સિયર મારી જાતને રહ્યો કે નહીં એટ ધેટ ઓકે દીપક દાદા એ સચિદાનંદ આપણા લાઈફમાં બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે અને ત્રીજી જે આપણે પેલી હેલ્થની કીધી દાદાનું કીધું અને સ્ટડી માટે કીધું તો દાદા માટે એટલે સત્સંગ ક્યારે પ્રોબ્લેમ આવશે નહીં એનો દાખલો આપું હેલ્થ વાઇઝ તમે છેક લગી તમારી સારું જીવન રહેશે શરીર સારું રહેશે મન સારું રહેશે બુદ્ધિ સારી રહેશે ભાવનાઓ સારી રહેશે સારું વેરી ઇમ્પોર્ટન્ટ પછી ભણવાનું ઇમ્પોર્ટન્ટ છે એટલું દાદા તો અમને કહેતા હતા કે ભણ્યા વગર અહીંયા આવતા જ નહીં એમ કે એ વાત છે અને ત્રીજું સત્સંગ આપણે શું થાય પપ્પા જોડે જવાનું થયું પેલા બાજુ પાર્ટીમાં જવાનું થયું આમ બર્થડે પાર્ટીથી એ નહીં જવાનું એમ નથી કહેતો પણ સત્સંગમાં તમને વિઘ્ન નહીં કરે પાર્ટીમાં જવાનું થયું તો સત્સંગનો ટાઈમ નેચરલી એવો થઈ જશે કે તમારો સત્સંગ મિસ નહીં થાય પપ્પા જોડે જવાનું થશે તો સત્સંગ મિસ નહીં થાય એટલે એ પ્રાર્થના તમારી ઇમ્પોર્ટન્ટ છે કોઈ દિવસ હું બીમાર પડ્યો અને મારાથી સત્સંગમાં ના જવાયું એવું 99.99% નથી કારણ કે મારી કાયમની માટે પ્રાર્થના હોય છે કે દાદા મારો સત્સંગ મિસ નહીં થાય તો જો આમ એક આપણે કહે ને એક એનું રિઝલ્ટ આવ્યું છે કે આખા વર્ષમાં આજે આખું વર્ષ આખું લોકડાઉનનું પૂરું થયું તો આ મારી પ્રાર્થનાના પરિણામે હું એક સેશનમાં હું આવી શક્યો નહોતો તોય છેલ્લા 10 મિનિટ માટે આવી ગયો મને કિડની સ્ટોન નું પેઇન થયું હતું ને તોય પણ હું હતો બેકગ્રાઉન્ડમાં સાંભળતો જ હતો એટલે આ વસ્તુ શું ઇમ્પોર્ટન્ટ છે આપણી પ્રાર્થના અને આપણો નિશ્ચય કે મારે સત્સંગ મિસ કરવો નથી એટલે આજે ત્રણ બાબતની વાત કરીને દાદા એટલે સત્સંગ હેલ્થ અને સ્ટડી આ ત્રણ બાબતનું આપણે ડેલી બેઝિસ પર પ્રેયર રાખવાની સિન્સિયરલી અને ફર્મલી સ્ટ્રોંગલી જય સચિદાનંદ પેલો ક્વેશ્ચન મનીષા બેન નો જય સચિદાનંદ પ્રદીપાનંદજી કોટી કોટી પ્રણામ આપણે જાગૃતિ માટે એક દાદાનું સૂત્ર છે કે પોતે શું કરી રહ્યો છે એનું જાણપણું એ જાગૃતિ તો આપણે આવી અખંડ જાગૃતિ રાખવી હોય કે આપણે આપણા પર જ ફોકસ હોય કે શું થાય છે અને હું જોયા કરું તો એના માટે કેવી રીતે એક્ઝેક્ટ પ્રયોગ ગોઠવું કારણ કે સવારે ઉઠીએ ત્યારે હું શુદ્ધાત્મા છું એવું હોય કે હું આ નિહારી નિહાર કરે છે નિહારી પણ એ બધું ટકતું નથી દિવસભર થોડો ટાઈમ સવારના ભાગમાં સરસ હોય છે પછી બીજી વાર પાછા 4-5 વાર બાથરૂમ જઈએ તો યાદ નથી આવતું કે નિહારી કશું જ નથી યાદ રહેતું તો એની કઈક એવી સરસ ગોઠવણી મને શીખવાડો ને કે આખો વખત એવું રહે પ્રયોગ જુઓ હું પોતે પણ આખો વખત રહી શકતો નથી પરંતુ આવન જાવન ચાલે છે કારણ કે લક્ષ અને નક્કીપણું આપણું હોય કે ભાઈ મારે આવી રીતે રહેવું છે પણ શું છે કે આપણને આ કૃપાથી પ્રાપ્ત થયું છે અને આપણે એટલો બધો જે માલ એવો ભરી લાયા છે એટલે એને દાદા ભગવાન એવું કહ્યું કે તમને આ જે કર્મોના ધક્કા વાગે છે એટલે તમારે એ શું છે કે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે એટલે આવન જાવન થયા કરશે પણ આપણે જેટલા ભાગમાં જાગૃત રહીએ એટલો ભાગ આપણો સોલિડ થતો જાય પછી આમ કરતું કરતું જેમ આપણું સુખ આવતું જાય જેમ આપણને દાખલા તરીકે આપણી જે શક્તિઓ રિલેટિવમાં કેટલી બધી વપરાય છે
કે આપણે રિલેટિવમાં દરેક વસ્તુની વેલ્યુ મૂકેલી છે. જી વેલ્યુ એટલે કે આ કરવાનું છે, આ કરવાનું છે, આ ના કરે તો આવું થાય, એવું આપણને છે સામાન્ય સમજ. એટલે એના આધારે આપણે લોક સંજ્ઞાના પરિચયમાં રહીને, લોકોના પરિચયમાં રહીને આપણે એ બધી વસ્તુ શીખી ગયેલા છે. એ રીતે આખું અંતસ્કરણમાં બધું આખો લૌકિક બધો રિલેટિવ બધો માલ પડેલો છે. હવે અત્યારે દાદાની કૃપાથી આપણે પ્રજ્ઞા શક્તિ ખુલ્લી થઈ, જાગૃત થઈ, એટલે હવે આપણે સત્સંગમાં રહીને આપણને ખબર પડે છે કે ખરેખર આ ક્રિયા કરનારો જુદો છે, હું જુદો છું. પછી આ જે મન વિચાર આવે છે એ એનાથી જુદો છું, પછી બોલે છે એનાથી જુદો. આપણને બધું બેઝિક આખું જ વિજ્ઞાન આપણા હાથમાં આવી ગયું છે, પણ એનો જે પ્રેક્ટિકલ કરવાનો છે એમાં વચ્ચે આ બધી પ્રકૃતિ નડે છે, એટલે કે એના કર્મોના આવરણો જે છે એના ધક્કા વાગે છે. શું વાગે છે? જી બરાબર બરાબર, એટલે એ ધક્કા વાગે છે, એટલે ફરી પાછું પ્રજ્ઞા તો આ બાજુ જાગૃત જ છે, પણ આપણો કેટલો ફોર્સ હોય. એટલે દાદા એને એવું કહેતા હતા કે કોઈ પણ વસ્તુનો ફોર્સ હોય ને એટલે હંમેશા એની સામે આપણી વસ્તુ ડગી જવાય, એટલી ડબલ શક્તિ હોવી જોઈએ ને, પણ કે નથી. એટલે કે તમે જેમ જેમ આજ્ઞા પાડશો, જેમ જેમ આ પ્રયોગમાં જશો, તો કે શક્તિ બધી મલ્ટીપ્લિકેશન થતી જશે. જેમ દાખલા તરીકે હું તમને કહું કે હું વિહારી વિહાર કરે છે એ વસ્તુ જેમ મને અંદર ગોઠવાતી જાય, તો પછી હું દાદરો નીચે ઉતરું ને એટલે એની મેરેજ સ્ટાર્ટ થાય, ત્યાં પછી પછી રસ્તે થોડે સુધી ચાલુ, પછી પછી એકદમ બંધ થઈ જાય, પછી રિલેટિવ રિયલ જોવાનું ચાલુ થાય, ફરી પાછું બંધ થઈ જાય. એટલે એ શું છે કે કેટલીક રૂટીન આપણી જે લાઈફ છે સવારથી સાંજ સુધીમાં, એમાં અમુક ભાગ ગોઠવાતું જાય, પછી ધીરે 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 બધું વધે. હજુ આખું વિજ્ઞાન તો ઘણું બધું દાદાએ આપ્યું છે, પણ એ નથી થતું પ્રેક્ટિકલમાં, મારાથી નથી થતું. એટલે કહેવાનો મતલબ કે એ ધક્કાને કારણે કહો કે પછી પોતાની કચાશ કહો, એ નિશ્ચયની, એ બધું અંદર કામ કરે છે, પણ એક પાકું છે કે કરવું છે બસ, એટલે ધીરે ધીરે થશે. જેમ ઘરમાં બેઠો તો રિલેટિવ રિયલ દેખાય, પછી બંધ થઈ જાય, થોડો પોઈન્ટ ખ્યાલ આવે ને. એટલે આમ દેખાય કરવું, જોઈએ કે રિલેટિવ રિયલ આ છે, વ્યવસ્થિત કરતા છે, પછી બંધ થઈ જાય તરત, પછી પાછું બીજો ઉદય આવે, એટલે પછી પછી એની અસરો માહી, એટલે આવું બને છે. બધું આવન જાવન સ્થિતિ છે અત્યારે. એટલે મને બીજા આપતા પુત્રોને કદાચ પૂછજો, એમને કદાચ મારો તો પુરુષાર્થમાં હું તો ભાઈ કાચો છું, તમને ના ના, તમે જે આ પ્રયોગ માંડો છો ને એ તમારા પ્રયોગ બહુ હેલ્પિંગ છે, મેં ઘણી વખત એ લીધા છે, એનાથી બહુ ફાયદો ભી થાય છે. તો એવા જે છૂટાપણાના પ્રયોગ હોય ને, પ્રદીપ ને ખુબ અસર થઈ, એની અસરો થઈ જ એની, પણ એ અસરો જેમ જેમ ધીરે 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 નોર્મલ થતા અંદર એક સ્પાર્ક થયો, કે જાણે દાદા ભગવાન મને કહેતા હોય કે એટલે આપણે પ્રદીપ ક્યાં થવાનું છે, તું તો શુદ્ધાત્મા છું, એટલે તું બોલ કે હું શુદ્ધાત્મા છું, એટલે તું તારી સીટ પર આવી જા. એટલે જેવો હું સીટ પર આવ્યો ને, એટલે ઇફેક્ટ નોર્મલ થઈ ગઈ, ખ્યાલ આવ્યો? બરાબર. નોર્મલ એટલે શું, તો કે મને જે અસર થતી હતી એ અસર બહારના ભાગમાં રહી, પણ મને હું એનાથી જુદો થઈ ગયો. પોઈન્ટ સમજ્યા ને તમે? પણ આ કૃપા કામ કરે છે, મેં કશું નથી કર્યું, ફક્ત એ અસરોના સંજોગોમાંથી પસાર થતો હતો, એમાં દાદા ભગવાને બ્લાસ્ટ કર્યો એવું કહું હું એવું માનું છું, કારણ કે મને બીજું ખબર નથી પડતી. એટલે દાદાની કૃપાથી મને બ્લાસ્ટ થયો, ખબર પડી હું શુદ્ધાત્મા છું, એટલે મારામાં આવી ગયું. પછી એમણે મને કહ્યું કે તારે બજારમાં શુદ્ધાત્મા જોવાના છે, તારે આજ્ઞામાં રહેવાનું છે, બાકીનું કામ તો બધું એની મેરેજ ચાલે છે, તું ભૂલી ગયો? મેં કહ્યું સોરી. પછી તરત લાગી ગયું કામમાં ધીરે ધીરે, તોય પછી પાછું આમ અસર ઓછી થઈ ગઈ, પણ ચાલે છે આવી રીતે. એટલે હું શું કહું છું કે આ કૃપા સાધ્ય માર્ગ છે ને, એટલે આપણે નિશ્ચય મજબૂત કરવો, અને જે જ્યાંથી દાદાની બધે એમના જીવનમાં બનેલા પ્રયોગો બધા એમણે જે રસ્તે ચાલેલા બતાવેલા છે, હું ખાલી જસ એને રિપીટ કરતો હોઉં છું, અને મારા જીવનમાં એમની કૃપાથી જે સમજાય એ ફોલો કરતો હોઉં છું. પણ જો કોઈ એની પાછળ લાગી જાય, હું તમને કહું, હું તો મારા સંજોગોથી ઘણો કાચો પડી જઉં છું, પણ લક્ષ્યમાં મારું છે કે ખરેખર આ જ વસ્તુ પરફેક્ટ છે. જેનો હું તમને દાખલો કહું કે મને ક્યારે રાત્રે સુવાનું ગમતું જ નથી, છેલ્લા કેટલાય વખતથી મેં નક્કી કર્યું છે, તો
કે કયા આધારે નક્કી કર્યું છે? તો કે જો પ્રત્યક્ષ હરિયન ભગવાનનું મને અનુસંધાન થયું છે, આ કાળના સર્વજ્ઞ દાદા ભગવાન બન્યા છે, બીજું કે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું એટલે મારા સ્વરૂપનું મને ભાન થયું છે, ત્રીજી વસ્તુ કે બધું જ આખું વિજ્ઞાન મને દાદા ભગવાને પાંચ આજ્ઞામાં આપેલું છે, એટલે એની એટલી બધી રીતે મારે એની મય જીવન જીવવાની જરૂર છે, એટલે એ રસ્તે ચાલવાની ને પુરુષાર્થ કરવાની, પણ પૂઠ્યું સાથ નથી દેતું, નિશ્ચય કાચો પડે છે, બધું જ છે એની પાછળ. તમને મેં શોર્ટમાં કહી દીધું, પણ મચક નથી આપતો. એટલે એવું નથી મારું કે ભાઈ હવે થયું તો થયું, નહીં તો રવા દો, એવું નથી. જેમ જેમ મને અંદર ભણકારા વાગેલે, જાગૃતિ જેમ જેમ આવે છે, એટલે પાછો એને લાગી જઉં છું, પાછું ટાળું પડી જાય છે. એટલે મને એવું લાગે છે કે બધા મને તો આવું થાય છે, એટલે કદાચ મારી બધી કચાસોને કારણે થાય છે. અને હું દાદાને પ્રાર્થના કરું છું કે મને સિન્સિયર થવું જ છે હવે, અને હંમેશા રોજે દાદાને કહું છું કે તમે અખંડ રહેજો, કેવળ થતા સુધી, મોક્ષે જતા સુધી મને કશું જોઈતું નથી. એટલે તમે મને હવે આ તમે મને મળ્યા જ છો, અને આ બધું મને ખબર છે કે આ વિજ્ઞાન છે, તો તમે મને પાકો જ કરી નાખજો. મારું આ સર્વસ્વ તમને સોંપી દીધું, મારી કોઈ ડિમાન્ડ નથી, સંસારની કોઈ ચીજ જોઈતી નથી, બધું કમિટમેન્ટ કરી અને એમને લેટર સોંપી દીધેલો છે. મારા ડિસ્ચાર્જ માલમાં પણ મને રસ નથી, ત્યાંય મને જાગ્રત જ રહેવું છે. એટલે મારી પ્રાર્થનાઓ મને જે જે આવડે કરતો હોઉં છું. કે આવું થાય તો પછી તમે ડિસ્ચાર્જ માલના પક્ષમાં જ ના પડીએ, એટલે પોતા પણ ઓગળી જાય, પણ ધક્કા વાગે છે, આ બધું કશાયો ઓગળતા જાય ને, ધક્કા વાગે છે, કાચા પડીએ છે, એ વાત પાક્કી છે. પણ જાગૃતિ આવે છે એ વાત એ બી નક્કી છે, કારણ કે નક્કી કરે છે એટલે એમની કૃપા કામ કરે છે. શું કરે છે? આખો માર્ગ જાગૃતિ નો છે, એટલે આજે તમને કહું કે હું જમવા બેસું ને, પકાવીને રાખીએ તો બહુ થઈ જશે, આગળ વધારશે એવું લાગે. હું જમવા બેસું ને તો મને આવડે નહીં કશું, પણ છતાંય કહું, હે અન્નદેવ, નિરંતર આત્મ હેતુ માટે જીવી જાઉં એ માટે તમે મને શક્તિ આપજો. હું કહું છું, મારે આ સંસારના સુખો માટે મારે આ તમારી યુઝ કરવાની કોઈ ઇન્ટરેસ્ટ નથી. તમે શોર્ટમાં સમજી ગયા ને? દાદા ભગવાન ની કૃપાથી મને આવું કઈક જડી જાય તો હું પછી કાયમ પ્રે કરતો હોઉં, જયારે જમવા બેસું તો કહું કે કેવળ એક આત્મ હેતુ માટે, આજ્ઞા ધર્મ થી જીવવા માટે જ મને શક્તિ આપજો, બસ બાકી કશું જોઈતું નથી મને. આ તમે કહો એટલે મને આવું ખબર પડે છે, પણ એ કૃપાથી છે. શું છે? એવી રીતે મારા એક એક શ્વાસો શ્વાસ આ તમને હમણાં બધા જે સંજોગો મને આયા ત્યારે મને થયું કે સિમંદર સ્વામી કેટલા બધા સંજોગોમાંથી પસાર થયા હશે, અને એમને એવું શું એમને જીવનમાં થયું કે બસ જીવ માત્રનું કલ્યાણ થાવ અને છેલ્લે હરિહંત ભગવાન થયા, અને આજે એમનું ઐશ્વર્ય કેટલું બધું કામ કરે છે. દાદા ભગવાન પણ તમે જુઓ, 10 લાખ વર્ષની તપશ્ચર્યા કરી જે એક આત્મા રસ્તે જનારને મોક્ષ આપી શકું, અને આવું અક્રમ વિજ્ઞાન, એના શ્વાસોશ્વાસના પરમાણુ એ પરમાણુમાં કેવળ કલ્યાણ સિવાય કશું જ નહોતું. તો આપણે બધા મહાત્માઓ આપણે પણ એક દિવસ હૃદયથી એમને પ્રાર્થના કરીએ કે હું પણ પારકા માટે જીવી જાઉં, મારા શ્વાસોશ્વાસ કેવળ મારા સુખ માટે નહીં, એટલે કે રિલેટિવ, આ જગતના જીવ માત્રને કેમ સુખ થાય, મારી પાસે જે કઈ પણ છે એનાથી છેલ્લે ભાવના તો કરી શકું ને. આજે આખું જગત કેટલું સપડાયેલું છે, તમે જુઓ, ઘરે ઘર, ગામે ગામ, એટલી બધી મુશ્કેલીઓમાંથી આખું વર્લ્ડ પસાર થઈ રહ્યું છે, અને આપણને દાદા ભગવાને કેવી સરસ પ્રાર્થના આપી, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત પુરુષોનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાન નું યોગ બળ, જગતના જીવ માત્ર નું કલ્યાણ કરો, કેવી પ્રાર્થના આપી છે, અને મને નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. આ જો હૃદયથી આપણે 2-5 વાર બોલીએ ને તોય પણ આપણું કલ્યાણ એમાં આવી જ જાય, આખું જગતમાં આપણે આવી જ ગયા છીએ. એટલે બધા નાના મોટા પ્રયોગો કરવા, દાદા પાસે શક્તિ માંગવી, આપણી આલોચના બહુ હોવી જોઈએ.
નાનામાં નાની ભૂલ થાય ને તો તરત જ્ઞાની ને જણાઈ દેવી જોઈએ. એ પ્રયોગ મેં ચાલુ કર્યો છે. તમે કીધો ને ફોન જોડવાનો, દાદા ને ફોન જોડી દેવાનો, એ પ્રયોગ મેં ચાલુ કર્યો છે. તો એનાથી એટલું હલકું લાગે ને, કારણ કે પેલો જે બી ઉભું થયું તરત આપણે ખાલી થઈ ગયા દાદા ને કહીને. એટલે એ બહુ સરસ પ્રયોગ છે. જગતમાં બે જ વ્યક્તિ છે અત્યારે 80,000 વર્ષ સુધી, એક અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન અને બીજા અરિહંત ભગવાન શ્રી સિમંદર સ્વામી. એ પ્રત્યક્ષ અરિહંત ભગવાન છે, ભરત ક્ષેત્રના ઉત્કૃષ્ટ નિમિત્ત છે કલ્યાણના, અને એમની બધી સત્તાઓ દાદા પાસે સોંપેલી છે સિમંદર સ્વામીએ. એ આરતીમાં આવે છે, સ્વામી સત્તા દાદા કરે, ભરત કલ્યાણ કરે. એટલે જેટલું સિમંદર સ્વામી ભગવાન અને દાદા ભગવાનની સાક્ષીએ જે બી તાર જોડશે, હું એવું નથી કહેતો મળ્યા ના મળ્યાની વાત નથી બોલતો, ખાલી નામ સિમંદર સ્વામી જો કોઈ બોલ્યો ને, એ દાદા ભગવાન બોલ્યા અસીમ જય જયકારો. તો આ ધીસ ઇઝ ધ કેશ બેંક છે. ફક્ત આપણી મત, મારી મતી હું નથી ચાલતી થઈ એટલે હું જાજુ નથી બોલતો, પણ એટલું તો ચોક્કસ કહી શકીશ બાય હાર્ટ કે જે બી આ નામ બોલ્યા ને એનું કલ્યાણ અવશ્ય થશે, કારણ કે આ અવતારો કલ્યાણ માટેના છે. બરાબર. મરીચાબેન તમે નમસ્કાર વિધિમાં પેલા 40 નમસ્કાર માટે આ 9 અંગની પૂજાનું કહ્યું હતું ને, એ પ્રયોગ પણ માંડ્યો તો એટલું એટલું અદ્ભુત એ વખતે થાય છે ને, આપણે આમ એક જોઈન્ટ થઈ જઈએ છે દાદા સિમંદર સ્વામી સાથે. બહુ સરસ. એટલે તમારા નાના નાના પ્રયોગ છે ને એ બહુ જ હેલ્પિંગ છે, એટલા માટે ફરી ફરી પૂછું કે આ બહુ કામ લાગે એવી વસ્તુ હોય છે. તો અરિહંત નું સરનું જેણે લીધું ને, હજુ ફરી કહું છું, ખાલી સિમંદર સ્વામી ભગવાન નું નામ દીધું, નમસ્કાર કર્યા, એનું કલ્યાણ થયા વગર રહેશે નહીં. બરાબર મનીષાબેન. અરિહંત અને કલ્યાણ માટે જે છે એટલે ચિંતા ના કરો, કામ થઈ જવાનું. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. બેન જય સચિદાનંદ. રજનીકાંત અંકલ સાહેબજી જય સચિદાનંદ. પ્રદીપાનંદજી જય સચિદાનંદ. અત્યારે હમણાં થોડા દિવસથી વ્યવહાર ઉપર ચાલે છે સાહેબજી, પૂછવાનું છે વ્યવહાર ઉપર એમ કે. બોલો. તો સાહેબ, આમાં એક જગ્યાએ દાદા ભગવાન કહે છે કે છુટ્ટું રહે અને તમાશા જુએ અને વ્યવહારમાં એ રીતસર ના રહે એવું આપણું જ્ઞાન છે. પછી એમાં જ છે એક જગ્યાએ કે આ ભગતો વ્યવહારના ઉદ્ધતાઈ ભર્યા હોય, સ્ટંટ હોય, વ્યવહારમાં તો નાટકની પેટે ભાગ ભજવવો જોઈએ. એટલે આમાં જે કે છે ને કે છૂટું રહે અને તમાશા જુએ અને વ્યવહારમાં એ રીતસર ના રહે, એ થોડુંક સમજાવો ને સાહેબજી. હા, તો તમને કોઈ કે ચલો ચલો જલ્દી જવાનું છે, તમને એવું કે જલ્દી જલ્દી જવાનું છે, ચલો હેડો આપણે બધું, તો તમને એવું લાગે ને કે કેમ આવું વર્તે છે? એવું તમને અંદર બુદ્ધિ બતાડે કે ના બતાડે? બતાડે બધું જ. હાજી સર. આપણે તે વખતે જાગ્રત રહેવાનું કે વ્યવસ્થિત કરે આવ્યું છે આ ફાઇલ, એ સંભાવે નિકાલ કરો. તમે હેડો ને વાંધો શું છે? તારે બુદ્ધિ કે પણ આવું ના બોલે ને, કે જરા વિવેકપૂર્વક બોલવું જોઈએ ને. વિવેક ક્યાં ગોતો છો? તમે કોઈનો વિવેક કર્યો હોય તો કોઈ તમને કરે ને? આ તમારો જવાબ આવ્યો એટલે પછી એવી રીતે જાય ને કે સામાને ખબર જ ના પડે કે અમને ગમ્યું નથી. એને નાટક કહેવાય. પરફેક્ટ. જો આપણી પોલ ખુલી ગઈ તો નાટક ફેલ થઈ ગયું કહેવાય. તમે સમજી ગયા કે નહીં? સમજી. આવડે એવું છે કે નહીં? પછી આપણે આપણામાં રહ્યા કે નહીં? પોતાની જાત જોડે વાત કરી એટલે શુદ્ધાત્મામાં રહ્યા કે નહીં? ચોક્કસ ચોક્કસ. ખરેખર. અને પરફેક્ટ રોલ કર્યો, હા હા ચલો ચલો, એટલે પછી શું થયું?
રોલ પૂરો થઈ ગયો ને? હા, થઈ ગયો સાહેબ. એ પછી એમાં એમ કે છે ને, એ તમાશા જુએ એટલે કોણ તમાશા જુએ? આ કોણ છે? મને હવે બધું આ રેફરન્સ કોન્ટેક્ટ જોવું પડે, ને તો દીપક આનંદજીને પૂછવું પડશે મારે, કારણ કે મને તો આટલી ગેર પડી છે. તમાશા જોવું એટલે શું, એ કયા આગળ પાછળનો રેફરન્સ જોવો પડે મને? હા, ને પેલું પછી છે ને, ભગતો વ્યવહારના ઉદ્ધતાઈ ભર્યા હોય, સ્ટંટ હોય, સ્ટંટ. જો અત્યારે કળિયુગમાં એકે વ્યવહાર આપણને ગમતો આવતો નથી મોટે ભાગે. હા, દાખલા તરીકે માનો કે કોઈ પણ માણસ હોય ને, તો કે જમવા બેઠો હોય ને, તો એની બુદ્ધિ એ કેટલું ખાય છે બતાડે એવી હોય છે. મારી વાત સાચી છે ખોટી? સાચી થોડી. એટલે પોતે એક રોટલી ખાતો હોય અને હવે વાળો તળી ઝપટી જાય, તારી બુદ્ધિ ઉભી થાય કે ના થાય? આવું રામાયણ છે, સમજી જાવ ટૂંકમાં. આ વિપરીત બુદ્ધિ છે બધી જગ્યા પર, એ સંશોધન કર્યા કરે છે કે આ શું કરે છે, કેટલું પાણી વાપરે છે, કેવું ખાય છે, કઈ બેસે છે, શું કરે છે, કોની જોડે બોલે છે, બધું આખો દાડો ખણ ખોદ ચાલે છે. શું ચાલે છે? બુદ્ધિ બીજાનું જ જોયા કરે બધું. હા, અમે તમને નતું બોલવાનું પણ કહી દીધું મેં. ત્યાં જ્ઞાન ગોઠવવાનું આપણે, ત્યારે બધી વિપરીતતા બધી નેગેટિવિટી માં જે ભરી લાયા છે એ બધી એની મેરેજ જતી રહે, ખાલી થઈ જાય. નરસિંહ મહેતાના વહુ મરી ગયા ત્યારે ભગત ગાવા માંડ્યો કે ભલું થયું ભાંગી જંજાળ સુખે ભજસું શ્રી ગોપાળ. કેવું ના બોલાય દાદા કે છે? હા, કે ખરખરો કરવા આવ્યા હતા તો આપણાથી આવું ના બોલાય. હવે એ સાચી છે કે ભગત હોય ને બધા, જે ભક્ત ચોખ્ખા સંત હતા, ચોખ્ખા હતા નરસિંહ મહેતા. પણ શું છે કે જે ચોખ્ખા હોય પણ એમને ઘેલા કહેવાય, ભગત ને ઘેલા કહેવાય. દાદા ભગવાને કહેલું છે, મેં નથી કહેતો. એટલે શું છે કે એમને વ્યવહાર ના આવડે બધો. એવી રીતે કબીર સાહેબ હતા ને, કબીર સાહેબ દુનિયાદારી ના જ્ઞાન વાળા ભગત તો વ્યવહારમાં ગાંડું બોલે. હા, તો કબીર સાહેબ બી એવા જ હતા. એ તો બહુ બુદ્ધિ ની ટોપ પર ગયેલા, એ પણ એવું જ બોલતા હતા કે તારી બનાવી હું બની, તારી એક ફૂટી છે કે બે. પછીથી હવે આવું બધું છે, આ બધું કારણ કે એ સંતો ચોખ્ખા હૃદયના. શું છે પણ જ્ઞાની પુરુષ જ એક એવી 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 વ્યક્તિ છે, એટલે તો જ્ઞાની પુરુષ ની કિંમત છે ને. હાજી, એ વ્યવહાર નિશ્ચય નું બેલેન્સ કહેવાય ને. શું કહેવાય? વ્યવહાર અને નિશ્ચય નું બેલેન્સ. હા, વ્યવહાર ને પણ એવી રીતે દીપાઈ જાણે અને પોતાનો વ્યવહાર નું રહેતા આવજો. કશ્યપભાઈ, સ્વાગત કરું છું. સીડી 22 આમાં લાઈન છે, દ્વિયોગી રાત્રિ સપન માં દિવસે દિવા સ્વપ્ને, જગ રંગમય મળેલું પાત્ર હું ભજવું તુજ કલમે. આ દ્વિયોગી ના શું અર્થ છે? દ્વિયોગ એટલે મન વચન કાય અનુયોગ, એને ત્રિયોગ કહેવાય. ના ના, નથી ત્રિયોગ, દ્વિયોગ. દ્વિ દીપક આનંદજી,
એક મિનિટ. થેન્ક યુ. એટલે શરીર ઊંઘતું હોય, બે દેહ ખુલ્લા હોય, એ ટેક એ છે. બે દેહ, હા, સૂક્ષ્મ અને કારણ. સ્થૂળ દેહ સૂતેલું હોય છે, રાત્રિ સ્વપ્નમાં સૂતા હોય ને ત્યારે શરીર સૂતેલું હોય ને ત્યારે બે દેહ કહેવાય છે. એટલે ક્યાં આવ્યો? સૂક્ષ્મ દેહ અને કારણ. કારણ દેહ, હા હા, ખ્યાલ. દ્વિયોગી રાત્રે સપનામાં દિવસે દિવસે દિવા દિવા સપન સપને. એટલે દિવસ દિવસ દિવસનું જ્ઞાનીઓ માટે સપનું છે ને એમ કરીને કીધું. હા, કે એટલે જ્ઞાની પાસે જ્ઞાન મળે ત્યારે ખબર પડે કે આ ત્રણ દેહના સપનામાંથી પણ આપણે જાગી જઈએ. અચ્છા, એ પણ સપનું લાગે. અચ્છા, જગ રંગ મે મળેલું પાત્ર હું ભજવું તુજ કલ મે. એટલે આ જે પાત્ર મળ્યું છે ને કશ્યપજી, હા, એમનો દાદાની આજ્ઞા પ્રમાણે જીવીએ છે ને. હા, જગરંગ મંચે મળેલું પાત્ર હું ભજમું તુજ કલમે, એટલે તમારી આ પાંચ આજ્ઞા છે એ એનાથી હું જીવું છું એમ. જીવું છું, રાઈટ. અને અને નીચું છે સંગ વિજય ને ફૂલડા ને વરુ છું. સંગ વિજય એટલે એક જ્ઞાની પુરુષ ને. સંગ વિજય ના શું અર્થ છે? જે જેમના થકી આ આખો કલ્યાણ યજ્ઞ થઈ રહ્યો છે એમના પર હું ફૂલડા વેરું છું. દાદા ભગવાનને જય સચિદાનંદ સંગ, એટલે એમનો આ દેહ અને દેહની સાથે સંકળાયેલું આ સંગ કે જે કલ્યાણકારી થાય છે. તો આ સંગ માટે આવ્યો છે કે દાદાજી માટે આવ્યો છે? બધું આવી ગયું એમાં. વિજય એટલે જેનાથી કલ્યાણ થાય છે તે હાજરી હતી ને એવા ઉલ્લાસમાં હતા ને બધા, એને અહિયાં દર્શાવ્યું છે. અચ્છા, અને છેલ્લી લાઈન માં લખે છે કે પિતરી હૃદયના સચમાં હું છું, માત્ર હૃદયને કરુણા કહું છું. પિતરી એટલે જ્ઞાની પુરુષ પાસે માતા અને પિતા બંનેનો લાભ મળે છે. માતૃ હૃદય કરુણા કહું છું, એટલે એમનો જો કરુણા ભાવ છે, પ્રેમ ભાવ છે પરમાત્મા, એને શું કહેવાય, પરમાત્મા પ્રેમ છે, વાત્સલ્ય છે, તે મધરનું કામ કરે છે. અને પિતૃ હૃદયના સતમાં જીવું છું એટલે એમની સ્થિરતામાં અડકપણું, ફાધર ફાધરની સ્ટેબિલિટી મળે છે અને મધરનો પ્રેમ મળે છે. અચ્છા, અને એક 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 પર ઓર છે, નવનીત નાટક જોતો ફરું છું. કશ્યપ નાટક જોતો ફરું છું. અચ્છા, કવિ કવિ રૂપે આપનો ગાયક થરું છું. જેસે આ મહાત્મા હે ના, કવિરાજ કો એક એડિશનલ ડિગ્રી મિલી થી ના, એ વો કવિ દાદા કે કવિરાજ થે એમ, દાદાના કવિરાજ હતા ને, એટલે કે જે કવિ કવિ રૂપે હું તમારો ગાયક છું, દાદાનો ગાયક છું એમ કરી. અને તો હું નવનીત નાટક જોતો ફરું છું. થરું એટલે સ્થાપના કરું, સ્થાપિત. શું થરુંના શું અર્થ છે? સ્થાપિત છું. એક મિનિટ, ખબર ના પડી. કવિ રૂપે આપનો ગાયક થરું છું એટલે આઈ એમ આઇડેન્ટિફાઈડ. આઇડેન્ટિફાઈડ, હા, ઓકે, જય બરોબર, ઠીક હે. જય સચિદાનંદ. જય સચિદાનંદ. હેમાબેન પ્રદીપાને જય સચિદાનંદ. દીપકાને જય સચિદાનંદ. મહાત્માઓને પ્રણામ. આ રોજની દાદાએ જે ચરણ વિધિની ચોપડી આપી આપી છે અમે જ્ઞાન લીધું ત્યારે, એમાંનું છેલ્લું પેરેગ્રાફમાં છેલ્લા વાક્યમાં
હે વિશ્વગંધ એવા પ્રગટ શુદ્ધાત્મા સ્વરૂપ પ્રભુ, આપનો બોધેલો સત્સંગ મારામાં નિરંતર થાઓ ને આપનું બોધેલું સમ્યક જ્ઞાન મને ક્ષણે ક્ષણે જાગૃતિ આપો. એમાં બોધેલું, બોધેલી નો અર્થ શું થાય? આપણે જે જ્ઞાન આપે છે એ જ બોધેલું કહેવાય. એમનો બોધ દીપકાનંદજી વાત કરજો. શું થયું? આ તો ખબર પડે એવું છે. હા કરો ને હવે ભાઈ. એવો તમે તમે સહેલો પ્રશ્ન ધારીને પણ મને જરા રોજ બોલીએ છે બોધેલું, બોધેલું આપણું પ્રત્યક્ષ થતું જાય. બરાબર. હા એ તો ખરું ને. ઓકે. અને બીજી વાત મારે કેવી હતી પ્રદીપાનંદ, તમે કીધું કે રીંગણ માટેના બધા આમ તેમ, પણ એક વખત મેં સિંગોદ આવ્યા હતા ત્યારે પેલો ચાર્જ મૂકેલો ત્યાં આગળ એમાં લખ્યું હતું રીંગણના પ્રયોગો, કે રીંગણ ખાવાથી આત્મા પર આવરણ આવે, બહુ બીજ છે, એ સાચું કે ખોટું? જો પરમાણુ તો લઈને જ આવે છે, જે ખાવાનું ભાવે એવું એવું પોતાની જાતનું હોય. વિતરાગોએ આત્મ હેતુ માટે જે વાત કરી છે એ એને આપણે એ રીતે લેવાની છે. અને આ રિલેટિવ બાબત છે. શું છે? એટલે રિલેટિવ રિયલ બે હોય ને. વ્યવહારમાં હંમેશા દરેક વસ્તુની પ્રકૃતિના જે ગુણો હોય એને આપણે એ રીતે જાણવા જોઈએ. પછીથી તમારે દાખલા તરીકે આપણે મોક્ષ માર્ગે જવું હોય તો પછીથી એની અંદર બ્રહ્મચર્ય ના ને તે બધું આવતું હોય, એના જે નિયમો, તો એના માટે કંદમૂળ ને બધી વસ્તુઓનો ત્યાગ હોય. પછી એમાં હિંસા અહિંસા બધું એ બધું ઝીણવટ પૂર્વક આવે. વિતરાગો એ બે વ્યૂ પોઈન્ટ ને એક્સેપ્ટ, બધા વ્યૂ પોઈન્ટ ને એક્સેપ્ટ કરેલા, ખ્યાલ આવ્યો ને? પણ હવે કેવું છે, જો હું તમને એક સાદો દાખલો કહું કે દાદા, કે સાધુઓને ખાલી નમો અરિયંતાણમ થી લઈ અને પેલો જ મંત્ર બોલવાની જરૂર છે, સંન્યસ્ત મંત્ર છે, પરમમ હવાય મંગલમ સુધી, અને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય છે, એટલે સંસારમાં રહેતા હોય બધાને બોલવાની જરૂર. એટલે આ બધું કેવું છે કે વિતરાગોએ કોને કઈ વસ્તુ જરૂર છે એ રીતે એમને માર્ગદર્શન આપેલું છે. એટલે બધી વસ્તુ એની જગ્યાએ કરેક્ટ છે એવું દાદા ભગવાન કહે છે. શું કહે છે? સમજ્યા ને? પણ પછી જો હવે સમજો કે અમુક ટ્રેક પર જવું હોય તો એ વસ્તુને પછી નિષેધ આવે. શું આવે? પણ હવે બોલીએ તો ગૂંચવાળો થઈ જાય વ્યવહારમાં. સમજી ગયા? આપણે હમણાં બાળકો સાથે જે સત્સંગ થયો એમાં તમે કહ્યું કે દાદા ભગવાન ને હજી ઓછી શકતો નથી. દાદા ભગવાન ને ઓળખવા એટલે શું ખરેખર? તો એમને આપણે આપણા પોતાના લાઈફમાં એને એક્ઝામ્પલ તરીકે કહીએ કે હું શુદ્ધાત્મા છું, હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, સ્વપ્નેવ દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, આ બધું આપણે બોલીએ, પણ જ્યાં સુધી એનો અનુભવ નથી થતો ત્યાં સુધી તો એ બધું અસ્પષ્ટ વેદન છે. ત્યાં એટલે કે સ્પષ્ટ વેદન થાય એ જ દાદા ભગવાન છે, એવું એવું થયું ને? જી. પણ જુઓ, આપણને જ્યાં સુધી બધું એક્ઝેક્ટ ના સમજાય તો એમાં દાદા કેવો તમે પડશો નહીં. એકવાર અમે પૂછેલું કે દાદા ભગવાનના અસીમ જયકારો એ શું છે, આપતા પુત્રએ પૂછેલું, ત્યારે એમણે કહેલું કે તમે આ વસ્તુનો અર્થ કરવા જાઓ ને તો તમને અનુભવથી સમજાશે. શું છે? જેમ કે દાદા ભગવાન એકવાર કહેતા હતા કે આ સાકર મોઢામાં મૂકે ને એટલે એને ઘરી ખબર પડે, પણ ઘરી એટલે શું?
એ કોઈ એક્સપ્લેન નહીં કરી શકે. એટલે આ કાળમાં દાદા ભગવાનનું પ્રાગટ્ય અને દાદા ભગવાનના અસીમ જય જયકારો એ એવી વસ્તુ બની ગઈ છે, એ જગતની બહુ મોટી પુણ્ય જાગી છે કે આવી પ્રત્યક્ષની ભક્તિ આ કાળમાં ખુલ્લી થઈ. એટલે આપણે, મારી પાસે તો ભલે તમે ગમે એટલું કહો, હું તો કઈ જ જાણતો ને એટલું જ જાણું છું કે ભાઈ દાદા ભગવાન અને દાદા ભગવાનના અસીમ જય જયકાર, એમણે કહ્યું એ કર્યા કરવાનું, બસ બીજું કઈ બધું આ મગજ ચાલતું જ નથી મારું. અને ભગવાનને નાય પાડી દીધી છે કે મારે કાંઈ જાણવું નથી, હું મને તમારા શરણમાં રાખજો, બસ પતી ગયું. કારણ શું છે કે આ કાળમાં મારી બુદ્ધિ વિપરીત થયેલી છે, એટલે મારે માર ખાવો પડે એના કરતા હું એમના ચરણોમાં માથું મૂકી દઉં તો સેફ કે નહીં મને કહો. કારણ કે બહુ જ લોકોના અનુભવ મહાત્માઓના આપણા ઓનલાઈન આવે છે, પણ છતાંય દાદા એનાથી પાર છે. શું છે? પાર છે અને પર છે, એ બહુ ગજબની વસ્તુ બની ગઈ. એટલે હું તો એટલું જ કહીશ કે ગમે તેવા દુઃખો પડે પણ જેણે દાદા ભગવાન પર શ્રદ્ધા મૂકી, દાદા ભગવાનના અસીમ જયકાર બોલ્યો, એ જે જીવ હશે એનું કલ્યાણ અવશ્ય થશે. જાઓ, કારણ કે એ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો એ તો હું કઈ જ મને ખબર નથી પડતી, ફક્ત હું કહીશ કે એમાં બળ છે, બસ જેને લાભ ઉઠાવે ઉઠાવો. બરાબર કંચનભાઈ, જય સચિદાનંદ. આપણો ટાઈમ થઈ ગયો છે એક્સપિરિયન્સ પર. પ્રતિ આનંદજી, હાજી હાજી. જય સચિદાનંદ, પ્રાઇમ ટાઈમ એક્સપિરિયન્સ, પ્રાઇમ ટાઈમ. ઠાકોરભાઈ જૂના જાણીતા, ખૂબ દાદા જોડે વાર્તાલાપ કર્યો છે અને પર્સનલી બધા સમાધાન એમને મળ્યા છે. અને બહુ સારી વાત એ છે કે એમને ઘણી બધી વસ્તુ યાદ પણ છે. ચાલો પધારો ઠાકોરભાઈ અને જણાવો તમારો અનુભવ દાદા સાહેબ. જય સચિદાનંદ. શ્રી શ્રી મંદર સ્વામીને સ્વીકાર. નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એડજસ્ટ એવરીવેર એક સમજણ આપી છે. સમજણ મને જયારે આ વાત જયારે 86-87 માં નીકળતી હતી સત્સંગમાં, તો આ બધા સમય એડજસ્ટમેન્ટ માટે દાદાએ એવી વાત આપેલી કે આપણને કશો વાંધો જ ના હોય, ગમે તેવા સંજોગમાં નિકાલ કરવાનો આવે પણ આપણને કશો વાંધો જ ના હોય. હવે આપણે જયારે નિકાલ કરવા બેઠા છે ને, આપણે હવે મોક્ષના કામી થયા પછી હવે આપણને વાંધા વચકા હોય નહીં. અને એ પછી સમજાવ દાદા કે આ એડજસ્ટમેન્ટ કેવી રીતે લેવાનું. કે ધારો કે તને કઢીનો ટેસ્ટ અમુક પ્રકારનો જ ફાવતો હોય કે ભાઈ તને થોડી ગળચટ્ટી જોઈએ કે થોડી મોરી જોઈએ કે થોડી તીખી જોઈએ, એ તારો પોતાનો એક ટેસ્ટ થઈ ગયો. હવે તારે કે તું જમવા બેઠો હોય અને તારે જોવે એવી કઢીમાં મીઠું ઓછું આવ્યું અને તને થોડું ટેસ્ટફુલ જોઈએ, તો તે વખતે તને અંદર એવું ચાલે આવું કેમ, તો એ મીઠું ઓછું વધતું નખાઈ જવું. એ દાદા કહે છે કે એ દિવસે તારા શરીરના પરમાણુઓને જેટલા મીઠાની જરૂર હતી એટલું જ બનાવનારથી નખાઈ ગયું છે, એને નાખ્યું નથી ઓછું વધતું, એટલે તું એને દોષિત જોઈશ નહીં. એટલે એ જે વસ્તુ મને યાદ રહી કે આપણને કશો વાંધો જ ના હોય તે વખતે એવું હાજર થઈ જાય છે કે પછી કઢી બનાવનાર પર દોષ કે રાગ દ્વેષ કશું રહેતું જ નથી. એટલે મૂળ વસ્તુ છે કે આપણી સમજણ આ બાબતે જેટલી ફિટ થઈ ગઈ, કોઈ બી વાત સમજવાની હોય તો એને સમજ 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 કરવી પડે, પણ સમજ્યા પછી જયારે એ સમજણમાં પરિણામ પામે તો દાદા કહે છે કે સમજણ એ નિયમથી જ પછી પરિવર્તન વર્તનમાં આવે છે. સમજણ
પડી એટલે વર્તનમાં આવે પછી તારે લાવવી ના પડે. એટલે વાત તને સમજાય ને? હા દાદા સમજી. પછી સવારથી સાંજ સુધીની જે ક્રિયાઓ થતી હોય તો એમાં આ જે એડજસ્ટમેન્ટ લેવાનું, દાદા આ ગમતું આવ્યું આ ના ગમતું આવ્યું, તો એની મેં એડજસ્ટ કેવી રીતે થવાનું, ના ગમતામાં એડજસ્ટ થવાનું? તો દાદા એક જ વાત શીખવાડતા હતા કે તું શું ઉકલે છે જોયા કરને, જે ઉકલે છે એ હિસાબને આધીન આવ્યું છે. પછી એમાં ગમતું ના ગમતું રહેતું નથી, જયારે હિસાબને તું હિસાબ સમજી નથી શકતો એટલે તને ડિસએડજસ્ટમેન્ટ જેવું રહે છે. પણ હિસાબને તું હિસાબ સમજી લઈશ તો પછી તને એડજસ્ટમેન્ટ રાખવું નહીં પડે કે લાવવું નહીં પડે, એડજસ્ટ થઈ જ જવાય. સમજ પડી ને કે? હા દાદા સમજાય. એટલે મૂળ વસ્તુ શું છે કે આપણે જે એડજસ્ટેબલી વે રહે અત્યારે, એમ એમ આપણે સ્થૂળમાં એવું સમજતા હતા કે મારે એડજસ્ટ થવાનું છે, મારે એડજસ્ટમેન્ટ લેવાનું છે. પણ જેમ જેમ મને અનુભવ થતા ગયા, મને એવું લાગે છે કે આ એક સમજણ છે, અને સમજણ જો ફિટ થઈ ગઈ તો પછી એમાં કોઈ ક્રિયા કે નથી. સમજણ એટલે જ્ઞાને કરીને સમજવાનું છે. હવે આપણા અક્રમ વિજ્ઞાનમાં પેલું જપ તપ ધ્યાન યોગની પેટ કોઈ પલાટી વાળીને બેસીને કોઈ ક્રિયા કરવાનું જ્ઞાન દાદાએ આપ્યું નથી. આપણું જ્ઞાન હરતા ફરતા રસ્તે ચાલતા એડજસ્ટમેન્ટ લઈ લેવાય, ઠાકોરભાઈ સાથે વાતચીતના પ્રયોગની અંદર આ બધું આપેલું છે. એટલે ખાલી સમજણ જ ફિટ કરી લેવાનું છે કે ભાઈ દાદાએ શું કહ્યું છે. અને કોઈ બી ગમે તેવો સંજોગ ઠાકોરભાઈને આવે તો ઠાકોરભાઈ કરે એક જ બેઝમેન્ટ, દાદાએ શું કીધું છે, તો ભાઈ દાદાએ આવું કીધું છે બસ. તો દાદાએ આવું કીધું છે અંદર હાજર થતાની સાથે પછી અંતસ્કરણ એવું કશું કહેવું નથી પડતું, એ પછી એ રીતે અંદર ચાલવા જ મારું, એવો મારો અનુભવ છે. પછી બીજું કે આ એડજસ્ટમેન્ટ એટલે કેવું છે, હું જે સમજો તે કે ધારો કે આપણા ગમતા મિત્ર સામેથી આવતો હોય તો આપણે એક વિવેક વિનય પ્રમાણે આપણે જેમ સ્ટીરિયોટાઈપ એવું બોલી જવાય કે આવો બેસો શું ચાલે છે ક્યારે આયા, તો એ તો અજ્ઞાનીની પણ ક્રિયા એ જ હોય છે. પણ દાદા કે છે કે એ સામેથી તારી ફાઇલ આવતી હોય પણ તું ઠાકોરભાઈને એવું કહે કે ઠાકોરભાઈ તમારી ફાઇલ સામેથી આવે છે, હવે એમની સાથે તમે સંભાવ્ય નિકાલ કરજો, તમે એમની સાથે વાતચીત કરો અને એમની સાથે એ અડધો કલાક બેસે કે કલાક બેસે તમને હવે રાખદેશો હોય ના, કારણ કે એ નિમિત્ત જેટલો ટાઈમ લઈને આવ્યો છે એટલો ટાઈમ બેસશે ને એની રીતે જશે. પણ આપણો પુરુષાર્થ થઈ કહેવાય ને કે ભાઈ એ અડધો કલાક બેસે કે કલાક બેસે, પણ એની સાથેની વાતચીતમાં કાં તો એને ઠેસ ઊભી ના થાય, કાં તો એને એની એની સાથે આપણી ઠેસ ઊભી ના થાય, અથવા આપણે એની સાથે કોઈ પૂછ ના પડે, આપણી જાગૃતિ જે એટલી હોય. પણ મૂળ વસ્તુ દાદા એટલી શીખવાડેલી કે ઠાકોરભાઈ ઓટોમેટિક ક્રિયા કરવા માંડવી પડે એના સ્વભાવથી, અને તું કહે ને એ ક્રિયા કરે તો એ આજ્ઞાધીન થયું કહેવાય છે. એટલે એનો આનંદ આખો જુદો રહે છે. ઠાકોરભાઈ આ તમારી ફાઇલ આવી, હવે એનો નિકાલ કરો બરાબર. અને આપણે કહીએ ને પછી જે નિકાલ થાય છે એ અનુભવ કઈ ઓર છે. ટૂંકમાં મારા અનુભવ પ્રમાણે જ્ઞાનમાં જેટલું સમજી સમજીને જેટલું જ્ઞાન સમજણમાં પરિવર્તિત થાય છે એટલું નિયમથી જ વર્તનમાં આવે છે. અને બીજું આટલું સમજાઈ ગયું છે કે ભાઈ આ સમજણનો માર્ગ છે એટલે આપણે અક્રમ વિજ્ઞાનમાં એડજસ્ટ એવરીવેર કે સંભાવ્ય નિકાલ કરવાનો હોય તો સમજીને સમાવવાનો માર્ગ છે. જેટલી આપણી સમજણ દાદાની દ્રષ્ટિની આજ્ઞાએ કરીને દ્રષ્ટિએ કરીને જેટલી સમજણમાં પરિવર્તિત થાય છે એટલું પછી એ એડજસ્ટમેન્ટ લેવું નથી પડતું, એ ઓટોમેટિક એડજસ્ટમેન્ટ થઈ જાય છે, એવો મારો એક અનુભવ છે. જય સચિદાનંદ. પ્રતિભાજી બોલો, તમારો પ્રતિભાવ આપો. પ્રતિભાવમાં એક જ વાત કે દાદા ભગવાને કહ્યું છે એ પ્રમાણે આપણે જીવવું એટલે એમાં આપણું કલ્યાણ હોય જ. એમાં દાદાનું યોગ બળ, એમની શક્તિ, એમની કૃપા, એમની પ્રત્યક્ષતા બધું જ એમાં આવી ગયું એટલે આપણે કોઈ જાતની જવાબદારી ટેન્શન લેવાની જરૂર નહીં, આપણું કામ ક્લિયર કટ.
ફક્ત દાદાએ કહ્યું છે એ પ્રમાણે ચાલવું, એટલું નક્કી થવું, એને મારા નમસ્કાર છે. જય સચ્ચિદાનંદ. બસ બસ જય સચ્ચિદાનંદ ઠાકોરભાઈ, તમે એડજસ્ટમેન્ટને બહુ સ્થૂળમાંથી ઘણું સૂક્ષ્મમાં દાદાની સમજણ ખુલ્લી કરતી વાત કરી છે કે જ્ઞાન મળ્યા પછી અને સમજણથી આપણને ખાસ કરીને જ્ઞાન મળ્યું એનું લક્ષ સંભવ નિકાલનો છે, અને જેમને આ જ્ઞાન નથી તે અંદરથી ક્ષમતા રાખવાનો નક્કી કરે છે. એટલે આપણે એમ કહીએ કે જે સંભવ નિકાલ કરવા બેઠા છે, તમે કીધું તો કે એમને તો કોઈ વાંધો જ ના હોય ને, દાદા કીધું બહુ સરસ રીતે, સંભવ નિકાલ કરવા બેઠા છે એમને કોઈ વાંધો જ ના હોય. અને સમજણ શું કે આજે તમને તમારી થાળીમાં જે આવ્યું તે તમારા આજના શરીરના પરમાણુની જરૂરત પ્રમાણે આવ્યું છે, માટે એ કુદરતી રચનામાં કુદરતીપણે આવ્યું છે, એનો સ્વીકાર એ જ મોટું એડજસ્ટમેન્ટ. એટલે પછી કોણે શું કર્યું, આપણે સામાન્ય રીતે શું થાય, મારા ટેસ્ટ પ્રમાણે નથી કર્યું, પણ એ તમારો ટેસ્ટ તો કાયમનો એક જ છે કે ગડચટ્ટી જ જોઈએ દાખલા તરીકે, પણ આજે તમારા શરીરમાં શું જોઈએ છે તે કુદરતને ખબર છે, એટલે કુદરતે એ નિમિત્તને પાસે કરાવ્યું. હવે આ સમજણ અંદર ફિટ થાય તો એડજસ્ટમેન્ટ બહુ સરસ રીતે આવી જાય. કેટલી સરસ સમજણ આપી સૂક્ષ્મમાં. પછી આ રોજની ક્રિયાના બાબતમાં તમે કીધું કે આપણે હિસાબને જોવાનો છે, ગમતું ના ગમતું જોવાનું નથી, અને આ વસ્તુ એ સમજણ ફિટ કરી લીધી, સ્વીકાર એ જ મોટું એડજસ્ટમેન્ટ, એ એડજસ્ટમેન્ટ લાવે છે. એટલે સમજણ એ જ મોટું એડજસ્ટમેન્ટ છે કે અમારો હિસાબ આવ્યો છે, એ હિસાબને તું જો, સુપર આપણને જોનારા બનાવ્યા છે, તો હિસાબને જોવામાં આપણું જે બને એને એનું એક્સેપ્ટન્સ આવે છે, એટલે પછી એડજસ્ટમેન્ટ નેચરલી ફોલો થાય. બહુ સરસ. એટલે કે દરેક બાબતમાં દાદાને ફિટ કરી લો તો બધી સિચ્યુએશનમાં એડજસ્ટમેન્ટ સામે ચાલીને આવશે, દાદા જેવું જ થશે. પછી ગમતા મિત્ર આવે આવો આવકારીને બધું આપણે કહીએ છીએ, પણ મહાત્મા તો ફાઇલને જુએ અને સંભવ નિકાલ કરવાનો છે એવી રીતે. આ સરસ વાત કરી કે આમ તો પ્રકૃતિ એની રીતે કંઈક કરશે જ, આગળના સંસ્કાર લાવેલા છે એ પ્રમાણે, પણ આજે આપણે દાદાની વાત મૂકી દઈએ કે ઠાકોરભાઈ આજે આ રીતે કરવાનું છે, આપણે સરખી વાત કરજો, સંભવ નિકાલ કરવાનું છે, એટલે આપણું કહેવું અને ઠાકોરભાઈ કરવું એ આખું આજ્ઞાધીન થઈ જાય છે, કારણ કે એમાં દાદાની દ્રષ્ટિ વપરાય છે, એ અનુભવ કઈ જુદો જ થાય. એટલે એમાં કુદરતી રીતે કેવું એડજસ્ટમેન્ટ આવે, આપણી પ્રકૃતિ નથી ચાલતી ત્યારે આપણી સમજણ ચાલે છે, એટલે સમજી સમજીને આ જ્ઞાનનો ઉપયોગ કરીએ છીએ, અને સ્વાભાવિક રીતે સમજણ વર્તનમાં ધીમે ધીમે આવતી જાય, અને સમજણ વર્તનમાં નહીં આવે તો આપણી જાગૃતિ એ ભૂલને એક્સેપ્ટ કરાવીને પ્રતિક્રમણ કરાવે છે. એટલે બહુ સરસ છેલ્લી વાત જે કરી તમે, અક્રમ વિજ્ઞાન મોક્ષ માર્ગ કાયમના માટે સમજીને સમાવાનો માર્ગ છે, સમાવીને ચાલ્યા જાઓ. જય સચ્ચિદાનંદ ઠાકોરભાઈ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ ઠાકોરભાઈ, બહુ સરસ. આવી રીતના બધું જય સચ્ચિદાનંદ. આપણે ટાઈમ થઈ ગયો છે એટલે પ્રદીપાનજી ત્રિમંત્ર બોલાવો, ઠાકોરભાઈ કોઈ ફેમિલીમાં જે હોય બધા ત્રિમંત્ર બોલાવો. ક્યાં ગઈ નાની, કઈ ગઈ? નમો વિત્રાગાય, નમો વિત્રાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ,
ऐसो पंचन मुकारो ऐसो पंचन मुकारो तव पावपणासनो तव पावपणासनो मंगलानं च सव्येसिं मंगलानं च सव्येसिं परमं भवै मंगलम् परमं भवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जय सच्चिदानंद।